નમસ્કાર સમાચારમાં આપનું સ્વાગત છે અમેરિકાના સાઉથ ફ્લોરિડાના નાઇટ ક્લબમાં થયેલા ગોળીબારમાં બે વ્યક્તિના મોત થયા છે તો કેટલાક ઘાયલ થયાના અહેવાલ છે ફ્લોરિડાના ફોર્ટ માયર સ્થિત નાઇટ ક્લબ બ્લુમાં એક હથિયારધારી હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો સ્થાનિક પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ એક હથિયારધારી હુમલાખોરે નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીઓ વરસાવીને ઓગણપચાસ લોકોની હત્યા કરી હતી આમ આદમી પાર્ટીના સાંસદ ભગવત માન દ્વારા સંસદ પરિસરનો વિડિયો સોશિયલ મીડિયા પર મૂકવા અંગે લોકસભા અધ્યક્ષા સુમિત્રા મહાજને નવ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી તપાસના આદેશ આપ્યા છે આ સમિતિ ત્રણ ઓગસ્ટ સુધીમાં તપાસનો રિપોર્ટ સોંપશે ત્રણ ઓગસ્ટ સુધી આપના સાંસદ ભગવત માનના લોકસભામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં સંસદનો વિડીયો વાયરલ કરવા બદલ સાંસદ ભગવત માને આવતીકાલ સવાર સુધી પોતાનો જવાબ લેખિતમાં રજૂ કરવાનો રહેશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખર્જીએ હવાલો સંભાળ્યાને આજે ચાર વર્ષ પૂરા થયા છે તે નિમિત્તે અનોખું સંગ્રહાલય પ્રધાનમંત્રી મોદીના હસ્તે ખુલ્લું મુકાશે રાયસીના હિલ્સ પર સ્થપતિ લુટિયન્સે બાંધેલી વાઇસરોય લોજ આઝાદી પછી રાષ્ટ્રપતિ ભવન બની તે સઘળો ઇતિહાસ જનતા સમક્ષ મૂકવા માટે સંગ્રહાલય તૈયાર કરાયું છે જે આજે લોકાર્પણ પામશે રાષ્ટ્રપતિ ભવનના ઇતિહાસ સાથે દેશનો ઇતિહાસ સંકળાયેલો હોવાથી ભારતની ચડતી પડતીનો દરેક કાળ અહીં પ્રેક્ષક સમક્ષ જીવંત બને તેટલું સમૃદ્ધ સંગ્રહાલય તૈયાર કરાયું છે કાળિયાર હરણ તથા ચિંકારાનો શિકાર કરવા બદલ અઢાર વર્ષ પહેલા અભિનેતા સલમાન ખાન સામે નોંધાયેલા બે જુદા જુદા કેસમાં રાજસ્થાન હાઈકોર્ટ તરફથી તેને નિર્દોષ જાહેર કરાયો હોવાના સમાચાર છે વડી અદાલતે ચુકાદામાં નોંધ્યું છે કે પુરાવા તરીકે કબજે લેવાયેલા પશુના મૃતદેહ તપાસતા જણાવ્યું હતું કે સલમાન ખાનની ગન વડે જ તેઓ માર્યા હોય તેનો કોઈ પુરાવો રેકોર્ડ પર મળ્યો નથી આ બંને અલગ કેસ છે અને તેમાં સલમાન ખાનને ટ્રાયલ કોર્ટ દ્વારા એક વર્ષ તથા પાંચ વર્ષની સજા પડી હતી અભિનેતા સલમાનને હાલ રાહત જરૂર મળી છે પણ સર્વોચ્ય અદાલતમાં અપીલ દાખલ કરવાની રાજસ્થાન સરકારે જાહેરાત કરી છે ઉત્તર શ્રાવણ પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે શ્રાવણના પ્રથમ સોમવારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના ધામમાં બિહાર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે ઉત્તર ભારતમાં સૌરમાસ પંચાગ મુજબ

આપણા શાસ્ત્ર અનુસાર બે પ્રકારના માસ ગણવામાં આવ્યા છે એક સૌર માસ છે એક ચાંદ્ર માસ છે તો ઉત્તર ભારતના જે વિસ્તારો છે એમાં સૌર માસના પંચાંગ પ્રમાણે જ પૂનમથી પૂનમ સુધીનો મહિનો ગણવામાં આવે છે અન્ય વિસ્તારોમાં અમાસથી અમાસનો મહિનો ગણવામાં આવે છે એટલે પંદર દિવસનો આ સાત્વિક ફેર દેખાય સુરેન્દ્રનગર ખાતે ઓનલી ગર્લ્ડ ચાઇલ્ડ પેરેન્ટ્સ એસોસિએશન દસ વર્ષથી બેટી બચાવો ઝુંબેશ માટે નવતર કાર્યક્રમો યોજતું રહ્યું છે જે હેઠળ ટેલેન્ટ હન્ટ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા તબીબ મનીષ પાંડા અને નેહલ પાંડા હાજર રહ્યા હતા અને સંતાનમાં માત્ર દીકરી હોય તેવા દંપતી અને ટેલેન્ટેડ દીકરીઓને પણ સન્માનવામાં આવી હતી સંસ્થાના સ્થાપકે પણ જણાવ્યું કે આ સંસ્થાનો અભિગમ બેટી બચાવો બેટી પઢાઓ સૂત્રને સાકાર કરવાનો છે પહેલવાન નરસિંહ યાદવ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જવાની ઘટનામાં ભારતીય કુસ્તી મહાસંઘે પહેલવાનનો બચાવ કર્યો છે કુસ્તી ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંઘે ષડયંત્રની થિયરી રજૂ કરતા યોગ્ય તપાસની માગ કરી હતી જેથી લોકો સામે સત્ય પ્રદર્શિત થાય રિયો ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓના નામ મોકલવાની અંતિમ તારીખ 18મી જુલાઈ વીતી ગઈ હોવાથી કુસ્તીબાજ નરસિંહ યાદવના સ્થાને અન્ય ખેલાડીને ભારતનું પ્રતિનિધિત્વ કરવાના અહેવાલને કુસ્તી અધ્યક્ષ ભૂષણે નકાર્યો હતો મહત્વનું છે કે કુસ્તીબાજ નરસિંહ યાદવે આ મામલા અંગે સીબીઆઈ તપાસની માંગણી કરી છે આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીએ નમસ્કાર